સમાચારમાં વાત કરીએ ગાંધીનગરની, તો ગાંધીનગરના સચિવાલયના કર્મચારીનો વિરોધ અત્યારે તો સામે આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગાંધીનગર સચિવાલય ખાતે સરકારી કર્મચારીઓનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. પડતર માંગણીઓને લઈને સરકારી કર્મચારીઓનો વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે શિક્ષણ ભથ્થું, HRA, કેશલેસ મેડિક્લેમ સહિતના મુદ્દાઓ અન્ય પડતર રહ્યા હતા. સાથે સાતમા પગાર પંચના પડતર પ્રશ્ન દૂર કરવા માટે પણ માંગ કરવામાં આવી હતી. તો આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગાંધીનગર સચિવાલય ખાતે રહ્યા છે અને સચિવાલય ખાતે સરકારી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પડતર માંગણીઓને લઈને સરકાર કર્મચારીઓનો જે અત્યારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું, જેમાં અલગ અલગ મુદ્દાને લઈને, એટલે કે શિક્ષણ ભથ્થું, HRA, કેશલેસ મેડિક્લેમ સહિતના મુદ્દાઓ પડતર રહ્યા હતા અને સાતમા પગાર પંચના પડતર પ્રશ્ન દૂર કરવા પણ જે રીતે માંગ કરવામાં આવી હતી. તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે એક બાદ એક છે. અત્યારે તો જે કહી શકાય કર્મચારીનો વિરોધ પ્રદર્શન સામે આવતું હોય છે, આ કર્મચારીના વિરોધ પ્રદર્શનની વચ્ચે ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરના સચિવાલય ખાતે પણ જે સરકારી કર્મચારીનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. પડતર માંગણીઓને લઈને સરકારી કર્મચારીનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું અને જેમાં શિક્ષણ ભથ્થું, HRA, કેશલેસ મેડિક્લેમ સહિતના મુદ્દાઓ પડતર રહ્યા હતા અને સાતમા પગાર પંચના પડતર પ્રશ્નને દૂર કરવા માટે પણ માંગ કરવામાં આવી હતી. તો આ સાથે વધુ વિગત મેળવીએ અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પાસે. દેજી મેહુલ, એક બાજુ જે રીતે ગાંધીનગરના સચિવાલય ખાતે ગુજરાત રાજ્યના રાજ્ય સરકારના પંચાયતના મહાનગરપાલિકાના બોર્ડ નિગમના યુનિવર્સિટી ગ્રાન્ટીનેટ સંસ્થાઓ આ તમામ મહાસંઘોને જોડતી ગુજરાત રાજ્ય કર્મચારી શિક્ષક અધિકારી લડત સમિતિનું અમે ચયન કર્યું છે. સરકારશ્રીમાં ઘણા લાંબા સમયથી અમારા સાતમા પગાર પંચ સહિતના 11 મુદ્દાઓ ઘણા સમયથી પડતર છે. આ મુદ્દાઓ પરત્વે માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય મુખ્ય સચિવશ્રીને અમને ઘણા આવેદનપત્રો આપી ચૂક્યા છીએ. છેલ્લું અમારું આવેદનપત્ર જે અમે આપ્યું એમાં સરકારશ્રીને જણાવેલું કે 21 તારીખ સુધીમાં અમારા પડતર પ્રશ્નો પ્રત્યે હકારાત્મક અભિગમ સાથે ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવે. તેમ છતાં આવો કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી એટલે આજે અમે સૂત્રોચ્ચાર શરૂ કરી અને અમારા આંદોલનના શ્રી ગણેશ કરેલા છે. અમારા મુદ્દાઓમાં સૌ પ્રથમ સાતમા પગાર પંચના બાકી ભથ્થાઓ, જેમાં મેડિક્લેમની કેશલેસ પોલિસી, વય મર્યાદા 58 વધારી 60 કરવી, ઉચ્ચતર પગાર ધોરણ 10-20-30, NPS બંધ કરી OPS લાગુ કરો, ફિક્સ પગારની પ્રથા રદ કરો, સુપ્રીમ કોર્ટનો કેસ પાછો ખેંચી અને ફિક્સ પગારની પ્રથા બંધ કરો, રહેમ રહે નોકરી ચાલુ કરો, 50 વર્ષે તમામ ખાતેકીય પરીક્ષામાંથી મુક્તિ આપો. આવા 11 મુદ્દાઓ અમે સરકારશ્રી સમક્ષ મૂક્યા છે. આગામી સમયમાં અમે આજની અમારી પ્રતિનિધિઓ હોદ્દેદાર પ્રતિનિધિની મિટિંગમાં એવું નક્કી કરેલું છે કે સૌ પ્રથમ અમારા તમામ મહામંડળના હોદ્દેદારો અને તમામ કર્મચારી શિક્ષક મિત્રો માનનીય મુખ્યમંત્રીશ્રીને અમારા જે પડતર મુદ્દાઓનું મેમોરન્ડમ પોસ્ટથી તમામ જિલ્લાઓમાંથી મોકલી આપવામાં આવશે અને આ કાર્યક્રમ અમે તારીખ 15 સુધી 15-11 સુધી અમારા કાર્યક્રમો રહેશે. તમામ જિલ્લાઓ, તમામ તાલુકાઓમાંથી અમારા આ આવેદનપત્રો તમામ કર્મચારી શિક્ષક મિત્રો માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂ કરશે. ત્યારબાદ સરકારશ્રી તરફથી કોઈ પણ હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો તારીખ 16, 11, 17, 11 અને 18 આ 3 દિવસે કાળી પટ્ટી પહેરી અને અમારા આંદોલનના શ્રી ગણેશ કરીશું અમે.
तो गांधीनगर सचिवालय खाते आज सरकारी कर्मचारियों विरोध प्रदर्शन जोवा मळ्युं हतुं अने पड़तर मांगणीओने लईने सरकारी कर्मचारियों जे आ विरोध जोवा मळ्यो हतो तेमां शिक्षण भत्तु एचआरए कैशलेस मेडिक्लेम सहित अलग अलग मुद्दाओ तो जोवा मळ्या हता अने साथे सातमा पगार पंचना पड़तर प्रश्नने दूर करवा माटे पण मांग करवामां आवी हती। तो आ साथे वधु विगत मेळवी अमारा संवाददाता मेहुल देसाई पासे। दीजी मेहुल, एक बाजु जी रीते गांधीनगर सचिवालय खाते सरकारी कर्मचारियों विरोध प्रदर्शन सामे आव्युं हतुं, શું છે વધુ વિગત? કર્મચારીઓ છે તેમની સાથે વાતચીત કરશું, શું આપના મહત્વના મુદ્દાઓ છે અને ક્યાં સુધી લડી લેવાની વાત છે, પડતર માંગણીઓ શું શું છે? અમારી 11 જેટલી પડતર માંગણીઓ છે, વારંવાર સરકારના અમે રજૂઆત કરી છે કે અમારી પડતર માંગણીઓ બાબતે સરકાર અમને અમારા લાભો આપે, સાતમા પગારમાં ખાસ કરીને બોર્ડ નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચનું એરિયસ આપ્યું નથી અને ઘણા બોર્ડ નિગમના સાતમું પગાર પંચ પણ બાકી છે। નવ દસ વીસ ત્રીસની જે ઉચ્ચતર પગાર ધોરણની યોજના છે એ સરકાર લાગુ કરતી નથી। 50 વર્ષે જે પરીક્ષા છે એમાં મુક્તિ આપવાની છે એ પણ સરકાર આપતી નથી। આવા અનેક પ્રશ્નો સાથે અમે વારંવાર સરકારને રજૂઆત કરી છે પણ આજ દિન સુધી સરકારે કોઈ હકારાત્મક અભિગમ ન આપતા ન છૂટકે અમારે આ પગલું અંતિમ પગલું ભરવું પડ્યું છે। ફરી અમે પૂર્ણ સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી બાબતોને ધ્યાન આપે અને અમારા પડતર માંગણીઓ છે એ પડતર માંગણીઓ સત્વરે સ્વીકારી અમે સરકારને આજને આઝાદી દેશે અમે નમ્ર વિનંતીને અપીલ કરીએ છીએ। ક્યાં સુધી લડી લેવાની વાત છે, જ્યાં સુધી વાત કરવામાં આવે તમારા પડતર પ્રશ્નો મુદ્દે શું કહેશો? અમારા પડતર પ્રશ્નો જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી અમે સરકાર સાથે પૂરી લડવાની બધા એકઠા થઈ અને લડીશું અને અમે અમારી માંગણીઓ પૂરી થાય ત્યાં સુધી અમે આગળ લઈને જ રહીશું। બધી મહિલા કર્મચારીઓ છે તેમની સાથે પણ વાતચીત કરશું, શું કહેશો પડતર માંગણીઓના સંદર્ભમાં સરકારનો પ્રતિભાવ કયા પ્રકારનો છે, ક્યાં સુધી લડી લેવાની વાત છે? અમારું જેવો માંગણીઓ જે છે એ ન્યાય માંગણીઓ છે અને સરકારશ્રી અમને અમે સરકાર સાથે સપોર્ટ કરીએ છીએ પણ જો સરકાર અમારી માંગણીઓ ના સ્વીકારે તો પછી અમારે સરકારશ્રીની અગેન્સ્ટમાં જવું પડે એમ છે। તો સરકારશ્રી અમને કર્મચારીઓને સમજે, સરકારના કર્મચારીઓ થકી જ સરકારના જે કંઈ કામો કે જે કંઈ એમની ઉન્નતિ પ્રગતિ છે એ સરકારના કર્મચારી અધિકારી મિત્રોથી જ છે, તો સરકાર અમને સહકાર આપે એવી અપેક્ષા રાખીએ છીએ। મહત્વના મુદ્દાઓ કયા પ્રકારના છે અને ક્યાં સુધી લડી લેવાની પણ વાત છે અને કહી શકાય કે 16-17-18 જે નવેમ્બર છે ત્યારે પણ વિરોધ નોંધાવવાનો છે? અમારા જે મુદ્દા જે છે આ લડત સમિતિમાં અમારો પ્રથમ મુદ્દો છે ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાનો, જે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે એને પાછો ખેંચી અને રાજ્યના તમામ કર્મચારીઓને ફિક્સ પગારની જગ્યાએ રેગ્યુલર મળે પે સ્કેલ, એ અમારી બાબત છે। બીજો અમારો મુદ્દો છે કે જૂની પેન્શન યોજનાને ચાલુ કરવાની બાબત છે અને એમાં પણ અમારી અગ્રીમતા એ છે કે ફેમિલી પેન્શન અને જૂની પેન્શન યોજના બંને અત્યારે અત્યંત જરૂરી છે। અત્યારે તમે જોઈ શકો છો કે દિવાળીનો સમય છે, કેટલાય કર્મચારી મિત્રો જે મૃત્યુ પામ્યા છે એમના પરિજનોને જૂની પેન્શન યોજના ન હોવાને કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને નવી પેન્શન યોજનામાં એમને નજીવું પેન્શન મળે છે 900 રૂપિયાથી તો 1500 રૂપિયા 2000 રૂપિયા સુધીનું અને જો એની જગ્યાએ જૂની પેન્શન યોજના જો લાગુ કરવામાં આવે તો એમને 1500-1600 રૂપિયા જેવું પેન્શન મળી શકે તેમ છે અને ભારત સરકારે એ પેન્શન ઓલરેડી લાગુ કરી દીધું છે પણ ગુજરાતની રાજ્ય સરકારે હજુ એ જાહેર કર્યું નથી એટલે એ તાત્કાલિક શરૂ કરવામાં આવે એવી અમારી એક માંગણી છે। એટલે બિલકુલથી તો અનેક મહત્વના મુદ્દાઓ છે કે જેના ઉપર પોતાનો વિરોધ જે છે તે સરકારી કર્મચારીઓ દર્શાવી રહ્યા છે। આગામી દિવસોની અંદર અલગ અલગ મેમોરેન્ડમ જે છે તે મુખ્યમંત્રી સુધી મોકલાવવામાં આવશે અને આ મેમોરેન્ડમનો યોગ્ય પ્રત્યુત્તર નહીં આપવામાં આવે તો 16-17 અને 18 નવેમ્બર જે છે તે દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવવામાં આવશે અને આગામી દિવસોની અંદર ઉત્તરોત્તર અલગ અલગ રીતે વિરોધ જે છે તે સરકારી કર્મચારીઓ અધિકારીઓ નોંધાવશે જે જેમેળ સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર। તો એક બાજુ જે રીતે સરકારી કર્મચારીઓનો જે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે પડતર માંગણીઓને લઈને સરકારી કર્મચારીઓનો વિરોધ જોવા મળ્યો હતો, શિક્ષણ ભથ્થું એચઆરએ કેશલેસ મેડિક્લેમ ક્લેમ સહિતના જે મુદ્દાઓ પણ જોવા મળ્યા હતા અને સાતમા પગાર પંચના પડતર પ્રશ્ન દૂર કરવા માટે પણ તેમાં માંગ કરવામાં આવી હતી। એક બાદ એક જે અત્યારે આવતો પરિસ્થિતિ સામે આવતી હોય છે અને તેમાં પણ રાજકોટ ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરના સચિવાલય ખાતે સરકારી કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું।